ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈ 2019માં પણ ફરીથી આપે ખૂબ જંગી બહુમતીથી મને ત્યાં સ્થાન આપ્યું. અમે કહેતા હતા કે અમે સત્તા પર આવીશું તો ભગવાન રામચંદ્રજીનો જ્યાં જન્મ થયો છે ત્યાં અમે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીશું. આજે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને નમન કરું છું કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ મેળવીને રામ મંદિરનું નિર્માણ કર્યું. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે 370મી કલમ જે કાશ્મીરમાં આપણો અવિભાજન જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યાં ત્યાં જવા માટે આપણે વિઝા લેવા પડતા અને ત્યાંનું બંધારણ જુદું, ત્યાંનો ધ્વજ જુદો અને ત્યાંનો વડોપ્રધાન જુદો, આ આપણી દેશની સ્થિતિ હતી. 70 વર્ષ સુધી કોઈ ધ્યાન ન આપ્યું પણ અમિતભાઈ શાહ સાહેબ લોકસભામાં બિલ લાવીને 370મી કલમ અને 35મી કલમ નાબૂદ કરી અને એમાં પણ આપ સૌના આશીર્વાદથી મને મત આપવાનો અધિકાર મળ્યો એ બદલ આપ સૌને વંદન કરું છું. આ જે સિદ્ધિ છે એ મહાન સિદ્ધિઓ છે અને એ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને આજે તમે સૌ ખેલૈયાઓ અહીંયા છો તો આપણા ગુજરાતનું ગૌરવ છે અને આખા ગુજરાતમાં જે રીતે રંગે ચંગે આપણે નવરાત્રિનો ઉત્સવ મનાવીએ છીએ એ એક અનેરો પ્રસંગ. આખી દુનિયામાં સૌ એને એક અનેરો પ્રસંગ જોયે છે. આ પ્રસંગે આ પ્રવાસન નિગમ દ્વારા અમારી આ પવિત્ર ભૂમિ પર ખૂબ સુંદર આયોજન કર્યું છે તે બદલ હું પ્રવાસન વિભાગ, મારા સમગ્ર વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબ, DDO સાહેબ, અમારા પોલીસ અધિકારીશ્રી, અહીંના વહીવટદારશ્રી અને અમારું અહીંયાનું જે ટ્રસ્ટી મંડળ છે ભાઈ અમારા રસિકભાઈ અહીંયા બેઠા છે, સૌને ખૂબ ખૂબ વંદન કરી વિરમું છું. ભારત માતા કીજે. આદરણીય KC પટેલ સાહેબનો આપણે સાવર ઋણ સ્વીકાર કરીએ અને હવે શ્રી ભીખુભાઈ આહિર સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવસારી, આપશ્રીને વિનંતી કે માતાજીનો ભાવ આપ પ્રગટ કરશો. બોલો ઉનાઈ માતાની જય. આજના નવરાત્રી મહાઆરતી મહોત્સવમાં ઉપસ્થિત માનનીય લોકલાડીલા આપણા સાંસદ શ્રી KC પટેલ સાહેબ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, નવસારી જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી, નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર બહેનજી, ગુજરાત પ્રવાસન અધિકારી અજીતભાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુમિત્રાબેન, મારા સાથી મિત્ર શિવેન્દ્રભાઈ સોલંકી, વાંસદા ખેરગામ પ્રાંત અધિકારી RC પટેલ સાહેબ, ઇન્ચાર્જ મામલતદાર નિરલ મોડી, TDO શ્રી રાહુલભાઈ, વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ, નવસારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા પંચાયત સભ્ય અંબાબેન, જિલ્લા ભાજપ મહામંત્રી જિજ્ઞેશભાઈ ભગુભાઈ, વાંસદા ભાજપ પ્રમુખ મણિભાઈ રસિકભાઈ ટાંક, ઉનાઈ ગામના સરપંચ શ્રી, ઉનાઈ માતાજીના પ્રમુખ શ્રી તથા મંચસ્થ મહાનુભાવો, ગરબાના ખેલૈયાઓ, આમંત્રિત મહેમાનો, મંચસ્થ મહાનુભાવો, ઉનાઈ માતા મંદિરનો ઇતિહાસ. શ્રી રામચંદ્ર ભગવાન એક વખત ફરતા ફરતા સરભંગ ઋષિના આશ્રમમાં આવેલા. તે સમયે સરભંગ ઋષિએ ભગવાન રામચંદ્રનો ભક્તિભાવે સત્કાર કર્યો, પરંતુ ઋષિ પોતે કુષ્ઠરોગથી પીડાતા હતા. શરીરમાંથી રક્ત અને પરુ વહી જતું હતું તથા ધ્રુજતા હતા, એટલે ભગવાન શ્રી રામચંદ્રજીનો સત્કાર કરવા ક્ષોભ અનુભવથી ઋષિએ પોતાને યોગ બળથી રોગવાળું શરીર બદલી નાખ્યું અને ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા પૂજા કરવા લાગ્યા. પૂજા દરમિયાન લક્ષ્મણજીને સરભંગ ઋષિના દુઃખની ખબર પડી. પૂજા કરી પૂરી થતાં લક્ષ્મણજીએ સર્વે હકીકત ઋષિ પાસેથી જાણી. તેમણે ઋષિના વેદનાભર્યા દર્દની જાણ શ્રી રામચંદ્રજીને કરી. ઋષિની સેવાથી સંતુષ્ટ થઈ શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી આગળ વધ્યા અને તેમને વળાવવા ઋષિ પણ સાથે ચાલ્યા. 2-3 માઇલ ચાલ્યા બાદ ઋષિને તેમનો રોગ કષ્ટ દેવા લાગ્યો અને ધ્રુજવા લાગ્યા. તેમની સ્થિતિ જોઈ શ્રી રામચંદ્રજીએ તરત જ ધનુષ્ય પર બાણ ચડાવ્યું અને પૃથ્વીના પેટાળમાં માર્યું. પૃથ્વી ચીરીને બાણ પાતાળમાં ચાલ્યું ગયું
અને સાથે જ પૃથ્વીના પેટાળમાંથી અત્યંત ઉષ્ણ ઔષધિયુક્ત પાણીના અનેક ઝરાઓ બહાર આવ્યા અને એક દેવીની પ્રતિમા મૂર્તિ બહાર આવી. ત્યારે રામે સીતાજીને કહ્યું, આ ઉષ્ણ અંબાની તમે અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરો અને શક્તિરૂપે અહીં જ નિવાસ કરો અને હું પણ મારા અંશજ રૂપે અહીં રહીશ. સર્પંગ ઋષિને પાણીમાં સ્નાન કરાવી રોગમુક્ત કર્યા તથા જે કોઈ ઉષ્ણ અંબાના દર્શન કરે તથા ઉષ્ણ જળમાં સ્નાન કરે તેના સર્વ પ્રકારના દુઃખ અને રોગોનો નાશ થાય એવા આશીર્વાદ આપ્યા. ત્યારથી લોકો આ કુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી પોતાનું દુઃખ દર્દ નિર્વાણ કરે છે. સર્પંગ ઋષિની વિદાય બાદ સીતાજીએ ઉષ્ણ જળમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ શ્રી રામચંદ્રજીએ સીતાજીને પૂછ્યું, તું નહીં? ત્યારે સીતાજીએ જવાબ દીધો કે હું નહીં. તેના પરથી અપભ્રંશ થઈને ઉનાઈ શબ્દ થયો અને તેના પરથી ગામનું નામ ઉનાઈ પડ્યું. આમ ઉષ્ણ અંબાનું નામ પણ ગામના નામ સાથે શ્રી ઉનાઈ માતાજી પડ્યું. અહીં ચૈત્ર સુદ પૂનમ અને મકર સંક્રાંતિના રોજ મોટો મેળો ભરાય છે. આજુબાજુના વિસ્તારમાંના તમામ ભાવિક ભક્તો આવીને કુંડના દર્શન કરે, કુંડના પાણીમાં સ્નાન કરે અને રોગમુક્ત થાય છે. ઉનાઈ માતાજીના દર્શન કરીને પાવન થાય છે. આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વડાપ્રધાનશ્રીએ પણ અવારનવાર આ ઉનાઈ માતાજીના સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકસાવીને ઘણો જ અહીંયા વિકાસ કર્યો છે. આપણા કેસી પટેલ સાહેબ પણ ખૂબ પ્રયત્ન કરે છે ઉનાઈ ધામને વિકસાવવા માટે. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આ સાથે ગુજરાત પ્રવાસન નિગમની પરંપરા અનુસાર થોડીક જ ક્ષણોમાં માતાજીની ભક્તિ વંદના શરૂ થશે. આજના આ મહાઆરતી મહોત્સવમાં મહાનુભાવો આમંત્રણનો સ્વીકાર કરીને પધાર્યા અને સહભાગી થયા તે બદલ પ્રવાસન નિગમ વતી અમે લોકો સાભાર ઋણ સ્વીકાર કરીએ છીએ. શ્રી ભીખુભાઈ આહિર સાહેબ, શ્રી કેસી પટેલ સાહેબ, શ્રી સુમિત્રાબેન પટેલ, આદરણીય અમિતજી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, અધ્યક્ષ ઉનાઈ માતા મંદિર ટ્રસ્ટ શાંતુભાઈ ગાવિંદ સાહેબ, શ્રી ભૂરાભાઈ શાહ અને મંચસ્થ તમામ મહાનુભાવો જે મંચ ઉપર વિરાજમાન છે તે સૌનો હૃદયપૂર્વક આભાર માની અને મંચ કાર્યક્રમને અમે અહીંયા આગળ વિરામ આપીએ છીએ. થોડીક જ ક્ષણોમાં આપણે માતાજીની ભક્તિ વંદના શરૂ કરશું. મંચસ્થ તમામ મહાનુભાવો માટે વીવીઆઈપી લોન્જમાં પ્રથમ હરોળમાં બેસવાની સુંદર વ્યવસ્થા કરી છે. પ્રવાસન નિગમના મિત્રોને, મંચસ્થ મહાનુભાવોને તેમના સ્થાને દોરી જવા માટે નમ્ર વિનંતી. થોડીક જ ક્ષણોમાં માતાજીની ભક્તિ વંદના અને આજના કાર્યક્રમમાં અંતે મહાઆરતી. જય ઉનાઈ માં. રાજેશ, પેડ સેમ્પલર ચેક કરો. મોનિટર્સ માં દીધો. ઉનકા પર્સનલ બડા દો ના.
બેન્જો મ્યુટ કરો. બોલો. હા રૂકો. 20 એ આ એક આઈ જેસે પેલા બેન્જો મે ફેન્ટમ દો. બેન્જો મે ફેન્ટમ દો. હા મ્યુટ રાખના પર. સેમ્પલર દેખો આપ તબ તક. ઇનકો મોનિટર મે થોડા થોડા બડા સાઇડ ફિલ્ડ મે. ઓકે સ્લાઇડ સ્લાઇડ સ્ટોપ્સ બડા બેઝ બડાના સેમ્પલર મે. હા બેન્જો બેન્જો હું બજાર રહે. એન્કર માઇક છે ને એમની પાસે. હટાવી દો. બેન્જો સ્લાઇડ ઉનકે પર્સનલ મે બડા દે. રાજેશ ચેક. ફૂલ બેન્ડ એક બાર એક સાથ. હા વાંધો નહીં. ચાલુ કરીએ
मॉनिटर में रिंकू जो दो कीबोर्ड्स है ना वो थोड़ा दे देना फ्रंट मॉनिटर्स। देखो मेरा आवाज બોલો શ્રી ઉનાઈ માત કી। મિત્રો, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આપણે મહા આરતી ઉત્સવ આજે સાતમી રાત્રિ માતાજીની ભક્તિ વંદના ઉજવણી કરી રહ્યા છીએ। ગઈકાલે ખોડિયાર માતાના મંદિર ભાવનગરથી વિરામ પામેલો આ ઉત્સવ આજે ઉનાઈ માતાના પ્રાંગણમાં પુનઃ પ્રારંભાય છે। માં નવરાત્રી આદિશક્તિનું સ્વરૂપ એની વંદના આ રામચંદ્રજી અને સીતાજીની પવિત્ર ભૂમિ અને માં ઉનાઈ માતા ઉષ્ણ અંબાની ભૂમિ જેમાં આજે આપણે મહા આરતી ઉત્સવનું આયોજન કર્યું છે। સૌ ખેલૈયાઓ આપણે સૌ સાથે મળી અને માતાજીની ભક્તિ વંદના કરશું। માતાજીની સ્તુતિમાં કહ્યું છે કે નમો આદ અનાદ તુહી ભવાની તુહી યોગ માયા તુહી વાક બાની તુહી બ્રહ્મ ભૂતેશ વિષ્ણુ કહાવે તુહી જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રહાવે તુહી ઉંદ્ર મે તીન લોકમ ઉપાવે તુહી છન્ન મે ખાન પાની ખપાવે તુહી જાગતી જ્યોત નિદ્રાન લેવે તુહી દેવ દેવી મહાદેવ સેવે તુહી તું તુહી તું તુહી એક ચંડી નમસ્તે 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 ભવાની। આપણે સતત સાત દિવસથી માતાજીના જુદા જુદા સ્થળોએ પ્રથમ ભદ્રકાળી અમદાવાદ, બીજું ઉમિયાધામ ઊંઝા, ત્રીજું માતાના મઢ કચ્છ, ચોથું નોરતું ચામુંડામાં ચોટીલા, પાંચમું નોરતું છઠ્ઠું નોરતું ભાવનગર ખોડિયાર અને આજે સાતમી રાત્રિ ઉનાઈ માતાના પ્રાંગણમાં આજે આપણે માં અંબાની માં ઉનાઈ માતાની મહા આરતીનું ઉત્સવ આયોજિત કર્યો છે ત્યારે આજે ભક્તિ વંદના કરાવવા માટે ઉમેશભાઈ બારોટ અને ઉર્વશીબેન રાદડિયાને આપણે મંચ ઉપર આમંત્રિત કરીએ। બોલો શ્રી ઉનાઈ માત કી, અંબે માત કી।
મોગલ આવે 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 હે નવરાત રમવા માં તો કેવા કેવા વેશે માં તો કેવા કેવા વેશે માડી તારી ઝણણ ઝણણ ઝાંઝર ઝણકે માડી તારી ઝણણ ઝણણ ઝાંઝર ઝણકે ને ખણણ કાંબી થાતી માડી તારી ખણણ કાંબી થાતી એ નવ લાખું ભેણી માં તાળી એ નવ લાખું ભેણી માં તાળી નવ લાખું ભેણી માં તાળી દેશે ને ભાઈ લેશે મોગલ આવે રે નવરાત રમવા માં તો કેવા કેવા રૂપે માડી તું કેવા કેવા રૂપે દંતાય વક્રતુંડાય ગૌરી તનયાય ધીમહિ ગજેશાનાય મૌલચંદ્રાય શ્રી ગણેશાય ધીમહિ I'm
कमर में उड़ी कमर में कस कमर में तू समर में जा उड़ी दे जा कमर में खड़क घर में रण नगर में डा धगमा डा 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 सोनल समाडा योमवाडा खबर खाडा खड़खड़े माड़ी खबर खांडा खड़खड़े माड़ी खबर खांडा खड़खड़े माड़ी खबर खांडा खबर खांडा खबर खांडा खड़खड़े
જય અંબે જય અંબે Thank you.
Yeah.
Oh.
ચરણ માં મોગલ માળી ચંડિકા રૂપ ચરણ માં મોગલ માળી Yes.
નાચો 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 Thank you.
Choga.
સમજાય હાય 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 વાકી વાળું તમારે કેળવણ દીચી નમ તો મારી ડોક ન મીરા Yeah.
સીધડી સીધડી Ha ha ha!
ઉનાઈ માતાજીના ગરબામાં મજા આવી. ઉનાઈ માતાજીના પ્રાંગણમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આજના સાતમના ગરબામાં મજા આવી. અરે માતાજીને સંભળાય એવી રીતે બોલો, મજા આવી. તો બોલો, શ્રી ઉનાઈ માત કી, અંબે માત કી, મહાકાળી માત કી. આવતીકાલે આ ભક્તિ યાત્રા પાવાગઢના પ્રાંગણમાં પહોંચવાની છે. ભદ્રકાળી અમદાવાદ પ્રથમ નોરતે શરૂ થયેલી આ મહાઆરતી નવરાત્રિ મહોત્સવ મહાયાત્રા ઊંઝા ઉમિયાધામ માતાના મઢ કચ્છ, ચામુંડામાં ચોટીલા, ખોડિયારમાં ભાવનગર, ઉનાઈ માતા ઉનાઈ, મહાકાળી આવતીકાલે પાવાગઢ, અને અંતિમ નોમની રાત્રિ આરાસુર અંબાજીમાં આ યાત્રા વિરામ લેશે. ગુજરાત પ્રવાસન નિગમ અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નવરાત્રિ મહોત્સવ મહાઆરતીનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. આપણે થોડીક જ ક્ષણોમાં માતાજીની મહાઆરતી કરીશું. માતાજીની મહાઆરતી કરવા માટે શ્રી કેસી પટેલ સાહેબ, માનનીય સાંસદ સભ્યશ્રી, એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબશ્રી, ઉનાઈ માતા મંદિરના ટ્રસ્ટીશ્રી અને પ્રવાસન નિગમના અધિકારીશ્રીઓને આપણે વિનંતી કરીએ. હું પ્રગટું છું પણ દીપ નથી, હું ઝબકું છું પણ જ્યોત નથી. હું પ્રગટું છું પણ દીપ નથી, હું ઝબકું છું પણ જ્યોત નથી. હું એવું અલૌકિક કાંક છું, માતા જગદંબા અંબાની આંખ છું. હું એવું અલૌકિક કાંક છું, માતા જગદંબા અંબાની આંખ છું. હાજરા હજૂર છે હસ્તી માની, જીવતી ઝબકતી શાખ છું. પાવક જ્વાળ પ્રસારતી જગમાં હું પરમેશ્વરીની પાંખ છું. માતાજીની આરતીના દીપ પ્રગટાવ્યા છે. આકાશનો અવેજ છું, પૃથ્વીનો વિકલ્પ છું. સ્પર્શો તો ક્યાંય પણ નથી, કલ્પો તો હું બધે જ છું. અંગુલી અંધકારમાં અડકાડી જુઓ તો એ જ છું. એક વિરાટ પુંજથી છૂટું પડેલું હું તેજ છું. ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ, ન જાનામી તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ, ન જાનામી પૂજામ ન ચ ન્યાસ યોગમ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની.
વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેશ્યા નલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની. તો માતાજીની આરતીની શરૂઆત કરીએ. વિહરતું ધોળું વાદળ આભને ઉજળું બનાવે છે, સફેદી અસલ સર્વ રંગો ખુદમાં સમાવે છે. હે માં ઉષ્ણ અંબા, હે ઉનાઈ માતા, તમારા શરણમાં આવ્યા છીએ, તમારામાં સમાવી દો. અમે માટી છીએ, અમને તમે આરસ બનાવી દો. એવા ભાવ સાથે માતાજીની આરતી, મહા આરતી, સાતમી રાત્રિની મહા આરતી. બોલ શ્રી અંબે માત કી જય, ઉનાઈ માત કી જય. જય આધ્યાશક્તિ માં, જય આધ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યામાં. ઓમ જય મૈયા સપ્તમી સા
Oh,
से बोलो आदि शक्ति अम्बे मात की। गुजरात प्रवासन निगम द्वारा आयोजित स्थानिक जिल्ला वहीवटी तंत्र द्वारा सहयोग थी आ वर्षे माँ भद्रकाली अमदावादना प्रांगण थी शुरू करी अने आरासुर अंबाजीना चाचर चौक सुधीनी आ भावयात्रा आ महायात्री आरती यात्रानुं खूब सुंदर आयोजन गुजरात प्रवासन निगम द्वारा करवामां आव्युं छे। प्रथम रात्रि भद्रकाली अमदावाद, उमियाधाम ऊंझा बीजी रात्रि, त्रीजी अने चौथी नवरात्रि भेगा हता माताना मढ आशापुरा कच्छ, पांचमी नवरात्रिनी महाआरती चामुंडामां चोटीला, छठी नवरात्रिनी महाआरती खोडियार माताનું મંદિર ભાવનગર, સાતમી રાત્રિ એટલે કે આજની રાત્રિ માં ઉનઈ માતાજીના પ્રાંગણમાં ઉનઈ, આવતીકાલે અષ્ટમીની રાત્રિ મહાઆરતી મહાકાળીમાં પાવાગઢના પ્રાંગણમાં, અને નવમી નોમની મહાઆરતી આરાસુર અંબાજી ખાતે સમાપન થશે। ખૂબ સુંદર નવરાત્રિનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવ્યું। જિલ્લા કક્ષાએ તંત્ર દ્વારા ખૂબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો। આજના આ મહાયાત્રી આરતીના કાર્યક્રમમાં પધારેલા સૌ મહેમાનો, સ્વજનો, શુભેચ્છકો અને મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ખાસ મીડિયા તરફથી આવેલા કર્મચારી મિત્રો, પ્રેસ દ્વારા આવેલા કર્મચારી મિત્રો જેણે આ ભક્તિ વંદનાનું કવરેજ કર્યું તેમનો પણ અમે ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। તમામ સ્વજનો, શુભેચ્છકો કે મિત્રો કે જેમણે આજના આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમને સહકાર આપ્યો છે
એવા તમામ સ્વજનો, શુભેચ્છકો અને મિત્રોનો, અને ખાસ ઉનાઈ ગામના નાગરિકો કે જે આટલી વિશાળ સંખ્યામાં આ મહાઆરતીના ઉત્સવમાં સહભાગી થયા તે તમામ સ્વજનો, શુભેચ્છકો, મિત્રો અને આ નગરના નાગરિકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવતીકાલે બરાબર રાત્રે 8 વાગે પાવાગઢ મહાકાળી માતાના પ્રાંગણમાંથી અષ્ટમીની રાત્રિનો મહાઉત્સવ આપણે ગુજરાત પ્રવાસન નિગમના ફેસબુક પેજ ઉપર લાઈવ માણી શકીશું. આપણે સૌ જાણીએ છીએ છેલ્લા 1.5 વર્ષથી સમગ્ર વિશ્વ અને સમગ્ર વિશ્વ માનવી એ મહામારીમાં સપડાયો છે, ત્યારે માતાજીની સન્મુખ કરવાનો, ભાવ જાગૃત કરવાનો આ એક સુંદર પ્રયાસ આયોજિત કરવામાં આવ્યો છે. ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય ઉનાઈ માં, જય અંબે, શુભ રાત્રિ.
થેન્ક યુ સો મચ.